પાટણમાં કેનાલમાં કાર ખાબકવાના મામલે 4 કલાકથી શોધખોળ ચાલી રહી છે, તેમ છતાં હજુ પણ કોઈ જ પત્તો નથી મળ્યો ત્યારે અમદાવાદથી ડીપ ડ્રાઈવ રેસ્ક્યુની ટીમ બોલાવાઈ છે. પાટણ હારીજ હાઈવે પર કુરેજા પાસેની આ ઘટના છે. નર્મદાની મેઇન કેનાલમાં કાર ખાબકી હતી. કેનાલમાં કાર ખાબક્યા બાદ 4 કલાક થઈ જવા છતાં હજુ સુધી કારની કોઈ જ ભાળ નથી મળી ત્યારે હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદથી ડીપ ડ્રાઈવ રેસ્ક્યુની ટીમ બોલાવવામાં આવી રહી છે અને તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે કે કારની જલ્દીમાં જલ્દી જ શોધખોળ કરી લેવામાં આવે. નર્મદાની મેઇન કેનાલમાં કાર ખાબકી હતી જેનો હજુ સુધી કોઈ જ પત્તો નથી. આ મામલે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશવંત પટેલ. યશવંત, કાર ખાબક્યા અને 4 કલાક જેટલો સમય વીતી ગયો છે, હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી, શું છે વધારે માહિતી આ મામલાને લઈને તે જણાવશો? પ્રિયંકા, ચોક્કસથી. જે સવારે 10 વાગ્યાના આશરે એક ઘટના બની હતી, જે કુરીજા ગામ પાસેથી જે કેનાલમાં કાર ખાબકી હતી તેને લઈને ક્યાંક 4 થી 5 કલાકની જહેમત કરવામાં આવી છે. સ્થાનિક તરવૈયાઓને લઈને ક્યાંક જે તપાસ કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે તે અસફળ રહ્યા છે. કારણ કે જે પાણીનો પ્રવાહ છે વધુ છે અને તે પાણીના પ્રવાહમાં ગોતાખોર સિવાય કોઈ બીજા લોકોની તપાસ કરવાની હિંમત નહોતી. આપની પાસેથી જાણવા માંગીશું કે આ જે કાર ખાબકી છે કેનાલમાં, હજુ સુધી તેનો કોઈ જ પત્તો નથી, તેને શોધખોળ કરવા માટે કયા પ્રકારના પગલા લેવાયા છે તે જણાવશો. જી નમસ્તે મેડમ. સવારે 10 વાગ્યાની ઘટના છે જી, અને સ્થાનિક મામલતદાર શ્રી અને હું પણ રાધનપુર થી અહીં આવી ગયો લગભગ 4:15 ની આસપાસ. પાટણ ની આખી જેટલી ફાયર ની ટીમો છે બધી આવી છે, સ્થાનિક તરવૈયાઓ પણ છે. પણ આ કચ્છ તરફ જતી મોટી બ્રાન્ચ કેનાલ છે એટલે પાણીનો પ્રવાહ ખૂબ છે અને ઊંડું છે. એટલે આમાં અમદાવાદ થી પણ સ્પેશિયલ ટીમ ની જરૂર હતી, એટલે અમારા માન્ય કલેક્ટર સાહેબ ને વાત કરી એટલે અમદાવાદ થી ટીમ રવાના થઈ ગઈ છે, જે લગભગ 1.5 કલાકમાં અહીંયા પહોંચે તેમ છે 4:30 ની આસપાસ. અને ડીપ ડાઈવર અંદર ઉતરીને જે ચેક કરશે તો જ ખબર પડશે, કારણ કે પાણીની ઊંડાઈ જે છે એ લગભગ 5-6 મીટર છે નીચે. જી 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 ગિલવા સાહેબ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. 4 કલાકથી કારની શોધખોળ ચાલી રહી છે, પરંતુ પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ જ જોશમાં છે, જેના કારણે ડીપ ડ્રાઈવ રેસ્ક્યુ ટીમને અમદાવાદથી બોલાવવામાં આવી રહી છે, જે થોડાક જ સમયમાં ત્યાં પહોંચી જશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.